વેલકમ બેક. સુરતમાં ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત એકલ અભિયાન ટ્રસ્ટ અંતર્ગત એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશનના સુરત ચેપ્ટરનું ઉદઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કરવામાં આવ્યું. એકલ અભિયાન અંતર્ગત દેશના વનવાસી ગામોમાં 1 લાખથી વધુ એકલ વિદ્યાલય કાર્યરત છે. ગ્રામોત્થાનના ધ્યેય સાથે ગુજરાતમાં 23 પ્રોજેક્ટ અને દેશના 22 રાજ્યોમાં 181 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશનના સુરત ચેપ્ટરનું ઉદઘાટન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે પ્રગતિશીલ બુદ્ધિજીવી અને જાગૃત સમાજસેવકોએ સાથે મળીને આ એકલ અભિયાન ટ્રસ્ટનું અદના માનવીની સેવા માટે સિંચન કર્યું છે. ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધના લક્ષ્ય સાથે ગ્રામ્ય સ્તરે જ રોજગારી ઊભી કરવા અને યુવાનો મહિલાઓના કૌશલ્ય વર્ધન કરી ગામોથી શહેરો તરફ થતું પલાયન રોકવાના ઉદ્દેશ સાથે આ સંસ્થા કામ કરી રહી છે, જે સરાહનીય છે. તો એકલ ફાઉન્ડેશનના ચેરમેન લક્ષ્મી નારાયણ ગોયલે જણાવ્યું હતું કે શહેરોથી દૂર રહેતા વનવાસીઓના કલ્યાણ માટે એકલ ફાઉન્ડેશન કાર્ય કરી રહ્યું છે. आप जिस मिशन पर लगे हुए हैं वो राष्ट्र के भावी निर्माण का एक बहुत बड़ा आयोजन है, लेकिन इसके साथ साथ आपने अपने परिवार से हटकर, अपने व्यवसाय से हटकर आपने जो अर्जन किया है, प्राप्त किया है, आपका धन केवल आपका ही ना रहे, इसमें गरीब सामान्य मानवी की भी साझेदारी बने, ये आपकी उदारता, ये आपकी विशाल सोच का परिणाम. ग्रामीण बच्चे जो ज़्यादा थोड़े जो हाई स्कूल के बाद में हाई स्कूल कर लेते हैं, हाई स्कूल करने के बाद में उनको कंप्यूटर एजुकेशन नहीं मिलती है, तो कंप्यूटर के अंदर वीक रहते हैं, तो उनको आगे बढ़ने में उसकी कठिनाई होती है, तो इसलिए उनको कंप्यूटर एजुकेशन दी जाती है. तो ये आयाम इस तरीके का है कि देश के युवाओं को आगे बढ़ने के लिए, स्वतः रोज़गार पैदा करने के लिए ये बढ़ावा देगा.